આપણે ધોરણ સિનિયર કેજીમાં વિષય અંગ્રેજી ભણવાનો છે એમાં આપણે એ થી જી કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ શીખી ગયા તો હવે જી પછી શું આવે એચ શું આવે જી ફર પછી એચ તો આપણે હજી એચ શીખીશું તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ સી પછી ડબલ્યુ સી ડબલ્યુ એટલે ક્લાસર પછી ફોદરે કરવાની પછી શું શીખવાનું છે જે એચ તો બે આ ઉભી લીટી કરવાની અને પછી આડી લીટી એટલે શું કહેવાય એચ એચ નો મો હા વો ક રો એચ નો મહાવરો કરો એચ નો મહાવરો કરો તો આપણે એટલે એચ નો મહાવરો કરીશું હવે એચ ની નીચે એક ખાનું છોડી અને બે લીટી કરવાની ઊભી લીટી પછી આડી લીટી અને શું કહેવાય એચ તો એચ ફોર શું થાય એચ ફોર હેન્ડ એચ ફોર હાર્ટ અને એચ ફોર હેન્ડ એચ ફોર હેન્ડ હેન્ડ એટલે મરઘી એચ ફોર હટ હટ એટલે ઝૂંપડી અને એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ એચ ફોર હાઉસ પણ થાય બરોબર તો હવે બોલતા જઈશું ને લખતા જઈશું એચ ફોર હેન એચ ફોર હેન એચ ફોર હેન એચ ફોર હેન હેન એટલે મરઘી બેઠાનો છોડી દેવાનું એચ ફોર હોટ એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એકખાનું છોડતું જવાનું ને લખતું જવાનું એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એચ ફોર હેન્ડ એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હા તમારે કેટલા હેન્ડ છે ટુ કેટલા હેન્ડ છે ટુ કેટલા હેન્ડ છે ટુ તો એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ ચલો હવે બોલતા જઈશું એચ ફોર હેન્ડ હેન એટલે મોરગી એચ ફોર હેન હેન એટલે મોરગી એક ખાનું છોડતું જવાનું અને લખતું જવાનું ને બોલતું જવાનું એચ ફોર હેન હેન એટલે મોરગી એચ ફોર હેન હેન એટલે મોરગી એચ ફોર હેન હેન એટલે મોરગી એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ એચ ફોર હોટ હોટ એટલે ઝૂંપડી એચ ફોર હેન હેન એટલે મરઘી હેન એટલે મરઘી ફરીથી એક એક ખાનું છોડી અને આખા પેજમાં લખી નાખવાનું ચલો લખાઈ ગયું વેરી ગુડ હવે પન્નું પાછળ ફેરો પાછળના પેજમાં સી ડબલ્યુ એટલે ક્લાસ વર્ક હવે ફૂદડી કરવાની અને હવે બીજી એબીસીડી નો એસ શીખવાનો છે તો એ કેવી રીતે લખવાનો તો આમ પહેલા સીધી લીટી કરવાની અને પછી આ અડધી લીટી થાય ને અડધી લીટીથી આમ દાદાજીની લાકડી દાદાજીની લાકડી ફોડવા દેવાની એચ નો મોહા
S લખ્યું કેપિટલ H લખ્યું હવે આપણે સ્મોલ h શીખવાનું એટલે કે PC રિસીવર નો H લખવાનો બરાબર ને આવડશે ને ચલો પાછું શીખવાનું આમ લીટી પછી આમ ગોળવાનું અડધેથી H ફોર હેન્ડ એકનો છોડી દેવાનું 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 H ફોર હેન્ડ હેન્ડ એટલે મરઘી H ફોર હાર્ટ હાર્ટ એટલે ઝૂંપડી 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 H ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ 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 હવે તમને બોલો શું થાય પહેલો H ફોર શું થાય વેરી ગુડ હેન્ડ શું થાય હેન્ડ H ફોર હેન્ડ હેન્ડ એટલે મરઘી H ફોર હેન્ડ હેન્ડ એટલે મરઘી H ફોર હાર્ટ હાર્ટ એટલે ઝૂંપડી H ફોર હાર્ટ હાર્ટ એટલે ઝૂંપડી H ફોર હાર્ટ હાર્ટ એટલે ઝૂંપડી H ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ H ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ H ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ તો આપણે આજે કેપિટલ અને સ્મોલ બંને એ શીખી ગયા તો H ફોર હેન્ડ હેન્ડ એટલે મરઘી H ફોર હાર્ટ હાર્ટ એટલે ઝૂંપડી અને H ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ આવડી ગયું બધાને વેરી ગુડ ખૂબ સરસ